ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 વિજ્ઞાન અને ટેકનોલોજી વિષયની અંદર ચેપ્ટર નંબર 3 રેશાથી કાપડ સુધી. અગાઉના વિડીયોની અંદર આપણે ચેપ્ટર 1 અને ચેપ્ટર 2 જોયું, જેમાં આપણે ખોરાક વિશે અભ્યાસ કર્યો હતો કે ખોરાકમાં કઈ કઈ રીતે આપણને વિવિધતા જોવા મળે છે અને ખોરાકમાં કયા કયા પોષક ઘટકો હોય તેના વિશે આપણે અગાઉ અભ્યાસ કરી ચૂક્યા. આજે આપણે ચેપ્ટર નંબર 3 રેશાથી કાપડ સુધી એના વિશેનો અભ્યાસ કરીશું, જેમાં આપણે અલગ અલગ પ્રકારના કાપડનો અભ્યાસ કરીશું કે કાપડ છે એમાં પણ આપણને વિવિધતા જોવા મળે છે. તે ઉપરાંત એ કાપડ શેમાંથી બનાવવામાં આવે છે અને વસ્તુ છે એ ક્યાંથી મળે છે એના વિશે આપણે આજે જોવાના છીએ. સૌથી પહેલાં આપણે પ્રસ્તાવના જોઈએ તો પ્રસ્તાવનાની અંદર આપણને પહેલી અને બુજોની વાત આપેલી છે કે પહેલી અને બુજો છે એમની શાળામાં વિજ્ઞાન ક્વિઝ સ્પર્ધામાં પ્રથમ ઇનામ જીત્યા હતા અને તેઓ ખૂબ જ ખુશ હતા અને ઇનામની અંદર એ લોકોને પૈસા મળે છે, એટલે કે રકમ મળે છે, અમુક રકમ મળે છે અને એ ઇનામની જે રકમ છે એ ઇનામની રકમમાંથી તે એના માતા પિતા માટે કપડાં ખરીદવાનું વિચારે છે. જ્યારે તેઓ કપડાંની દુકાનમાં જાય છે ત્યાં તેઓ કપડાંનું મટીરિયલ્સ જોવે છે, તો અલગ અલગ પ્રકારનું એમને કપડાંનું મટીરિયલ્સ જોવા મળે છે, એટલે કે અલગ અલગ પ્રકારના કાપડ જોવા મળે છે. તો એ બંને છે એ ગૂંચવાઈ જાય છે અને એમને કયું કાપડ લેવું, બરાબર કયા કાપડના એમને કપડાં લેવા એમના માતા પિતા માટે, એના વિશે એ ગૂંચવાઈ જાય છે. તો દુકાનદાર એમને સમજાવે છે કે કેટલાક કપડાં છે એ સુતરાઉના છે એટલે કે કોટનના છે, કેટલાક સિન્થેટિક છે એટલે કે સંશ્લેષિત, કેટલાક સિન્થેટિક કાપડ છે, કેટલાક ઊનના હોય છે અને કેટલાક કાપડ છે એ રેશમના છે. આવી રીતે કાપડ છે એ અલગ અલગ પ્રકારના છે એવું દુકાનદાર એમને સમજાવે છે. તે સાડી જોવે છે તો સાડી પણ એમને રેશમી સાડી જોવા મળે છે, એટલે કે રેશમની બનેલી સાડી જોવા મળે છે. તો પહેલી અને બુજો છે એ ખૂબ જ રોમાંચિત હતા. તેઓએ વિવિધ કાપડને સ્પર્શી અને અનુભવ્યું કે દરેકનું જે કાપડ છે એ દરેકનું કાપડ કેવું છે, અલગ અલગ છે. એમને સ્પર્શ કરતા એમને અનુભવ થાય છે કે બધા જે કાપડ છે એ બધા કાપડની અંદર કેટલી વિવિધતા જોવા મળે છે. તેમણે ઊનનું મફલર તથા સુતરાવની સાડી ખરીદી, ઊનનું મફલર અને સુતરાવ એટલે કે કોટન સુતરાવની સાડી ખરીદી. કપડાની દુકાનની તેમણે મુલાકાત લીધી. તે બાદ પહેલી અને બુજો એ પોતાની આસપાસ રહેલા વિવિધ પ્રકારના કાપડની નોંધ લેવાનું શરૂ કર્યું. તેમણે જાણ્યું કે ચાદર એટલે કે ઓછાળ, ધાબળા, પડદા, ટેબલ ક્લોથ, ટુવાલ અને પોતા એ જુદા જુદા કાપડમાંથી બનેલા હોય છે. તમારી સ્કૂલ બેગ અને બારદાન એટલે કે જે કોથળા આવે છે એ કોથળા, બારદાન પણ કોઈ અલગ પ્રકારના કાપડમાંથી જ બન્યા હશે. આ કાપડને તેમણે સુતરાઉ, ઊન, રેશમ અને સિન્થેટિક તરીકે ઓળખવાનો પ્રયાસ કર્યો. શું તમે પણ કોઈ કાપડને ઓળખી શકો છો? તમે જાતે અનુભવ કરી શકો છો કે આ કાપડ કયું છે અને આ કાપડ કયું છે, એટલે કે તમને કાપડ ઓળખતા આવડે છે? અહીં આપણે જોઈએ છીએ, ટોપિક છે આપણો 3.1 કે કાપડમાં વિવિધતા. એમાં પ્રવૃત્તિ 1 જોઈએ કે નજીકમાં રહેલી દરજીની દુકાનની મુલાકાત લો અને સીવ્યા પછી જે વધેલા ટુકડા હોય છે એ વધેલા ટુકડા છે એને તમારે ભેગા કરવાના છે અને ત્યાર પછી દરેક ટુકડા છે એને તમે સ્પર્શ કરી અને દરેક ટુકડાના કાપડનો અનુભવ કરો. અને હવે દરજીની મદદથી કેટલાક ટુકડાને તમે સુતરાઉ, રેશમ, ઊન કે સિન્થેટિક એવું નામ આપો. બરાબર, તમને ખબર ના હોય તો તમારે દરજીને પૂછવાનું કે આ કાપડ કેવું છે, આ કાપડ શેનું છે, એવી રીતે તમે પૂછી અને પછી તમે જાણકારી મેળવી શકો છો. તમને નવાઈ લાગે છે કે આ અલગ અલગ કાપડ શેમાંથી બન્યું હશે. જ્યારે તમે કોઈ કાપડને જુઓ છો ત્યારે તેને સળંગ ટુકડા જેવું દેખાય છે અને હવે તેને નજીકથી જુઓ તો તમને શું જોવા મળે છે? પહેલાં આપણે જ્યારે કાપડ જોઈએ છીએ ત્યારે તો આપણને એ કાપડ છે એ સળંગ દેખાય છે, પરંતુ તમે એકદમ ધ્યાનથી જોશો તો તમને જોવા મળશે કે કાપડ છે એ દોરાથી વણાયેલું તમને જોવા મળશે. હવે અહીં આપણને એને લગતી એક પ્રવૃત્તિ આપેલી છે, પ્રવૃત્તિ 2, કે પ્રવૃત્તિ 1માં નામ આપેલા કાપડમાંથી તમારે સુતરાઉ કાપડ એટલે કે કોટનનું જે કાપડ છે એ કોટન અથવા સુતરાઉનું કાપડ તમારે લેવાનું છે. હવે તેમાંથી કોઈ એક છેડા
કોઈ એક છેડેથી કોઈ છેડો જે છૂટો દેખાતો હોય એ છૂટા દેખાતા દોરા કે તાંતણાને ખેંચીને બહાર કાઢો. કોઈ એક છેડે જે સુતરાઉનું કાપડ છે એ સુતરાઉના કાપડમાંથી કોઈક એક છેડે તમને કોઈક દોરો દેખાતો હોય તો એ દોરો છે એ તમારે ખેંચીને બહાર કાઢવાનો છે. જો કોઈ છૂટો દોરો કે તાંતણો ન દેખાતો હોય તો તમે એને પિન અથવા તો સોયની મદદથી હળવેકથી ખેંચો. વચ્ચેથી પણ તમે સોય કે પિનની મદદથી એક દોરો છે ખેંચીને બહાર કાઢો. અને હવે આપણે જોઈ શકીએ છીએ કે દોરાઓને એક સાથે ગોઠવણથી કાપડ બને છે. બરાબર, આ રીતે આપણે દોરો જ્યારે કાઢીએ છીએ ત્યારે આપણને જોવા મળે છે કે જે દોરા છે એ દોરાની સુવ્યવસ્થિત ગોઠવણીથી આખું કાપડ છે એ તૈયાર થાય છે. ત્યાર પછી આગળ આપેલું છે આપણને રેસા. તો રેસા એમાં પ્રવૃત્તિ 3 કે સુતરાઉ કાપડમાંથી એક તાંતણો બહાર કાઢો અને આ તાંતણાને ટુકડાને ટેબલ ઉપર મૂકવાનો છે. આપણે જે એક દોરો કાઢેલો છે એ દોરાને તમારે સૌથી પહેલાં એક ટેબલ ઉપર મૂકવાનો છે. અને હવે તાંતણાને એક છેડાથી તમારા અંગૂઠા વડે તમારે એને દબાવવાનો છે. તો તમને શું જોવા મળશે કે જે દોરો છે એ દોરામાંથી તમે એક છેડે અંગૂઠા વડે દબાવશો ત્યારે તમને એ દોરામાંથી પણ અલગ અલગ તાંતણા નીકળતા જોવા મળે છે. અને આ તાંતણાના બીજા છેડા સુધી તમારા નખને પહેલાં તમારે ઘસવાના છે. એટલે તમે જોશો કે અંદરથી જે દોરો છે આખો દોરો એમાંથી તમને અલગ અલગ તાંતણા વિભાજિત થતા જોવા મળશે. જ્યારે સોયમાં તમે દોરો પોરવીએ છીએ ત્યારે આપણે કંઈક આવું જ અનુભવ કરીએ છીએ. આપણે સોય અને દોરો લઈએ, ઘણી વખત તમને એવું જોવા મળે કે જ્યારે સોયનું નાકું નાનું હોય છે ત્યારે આપણે એમાં દોરો નાખીએ છીએ તો દોરો છે એ આખો દોરો છે અલગ અલગ તાંતણામાં વિભાજિત થઈ જાય છે. તો આપણને આના ઉપરથી જાણકારી મળે કે એક દોરો છે એ પણ અનેક તાંતણાઓથી બનેલો હોય છે, પાતળા તાંતણાઓથી. ઘણીવાર દોરાનો છેડો એ થોડા પાતળા તાંતણામાં વિભાજિત થઈ જાય છે જેને લીધે દોરાનું સોયના કાણામાંથી પસાર થવું મુશ્કેલ થઈ જાય છે. અને પાતળા તાંતણા જે આપણે દેખાય છે તે હજુ પણ પાતળા તાંતણામાં જોવા મળે છે અને એને શું કહેવાય છે, રેસા કહેવાય છે. એટલે આપણે જે સાડી અથવા તો કોટનના કપડામાંથી જે દોરો કાઢીએ છીએ એ દોરો છે એ પણ અનેક નાના તાંતણાની અંદર વિભાજિત થયેલો હોય છે અને આ તાંતણા એ શું છે તો કે એને રેસા તરીકે ઓળખવામાં આવે છે. એટલે કાપડ એ તાંતણામાંથી બને છે અને તાંતણા છે એ રેસામાંથી બને છે. આ તમારે આ પણ યાદ રાખવાનું છે કે રેસામાંથી પહેલાં તાંતણા બને, તાંતણા એટલે કે દોરા, રેસામાંથી દોરા બને અને દોરામાંથી કાપડ બને છે. હવે આગળ જઈએ કે સૂતર, શણ, રેશમ અને ઊન એ કેટલાક રેસા એ વનસ્પતિ અને પ્રાણીઓમાંથી મેળવવામાં આવે છે અને એને કુદરતી રેસા તરીકે ઓળખવામાં આવે છે. એટલે કુદરતી રેસા છે એ મુખ્યત્વે પ્રાણીઓ અને વનસ્પતિમાંથી બને છે અને એમાં એના વિશે આખો જે ચાર્ટ છે એ ચાર્ટ આપણે પછીથી જોઈશું. ત્યાર પછી સૂતર ઊન એ વનસ્પતિમાંથી મળતા રેસાનું ઉદાહરણ છે અને ઊન અને રેશમ એ પ્રાણીઓમાંથી મળતા રેસા છે. અને કયા પ્રાણીઓ તો કે ઘેટા, બકરાની રૂંવાટીમાંથી ઊન મેળવવામાં આવે છે, સસલા, યાક અને ઊંટના વાળમાંથી પણ મેળવવામાં આવે છે અને રેશમ છે એ રેશમના કીડાના કોશેટોમાંથી મળે છે. ત્યાર પછી અહીંયા આપણે આખો જે ચાર્ટ સમજશો, આગળના વિડીયોની અંદર જોશો કે આખો ચાર્ટ છે, એક ચાર્ટ તમે ખાલી યાદ રાખશો તો તમને આખું ચેપ્ટર છે એ સરળ પડશે. અત્યારે આપણે ખાલી રેસા વિશે અભ્યાસ કર્યો, ત્યાર પછીનો આપણે આગળના વિડીયોની અંદર જોઈશું. અસ્તુ.